ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. આજે આપણે સંયુક્ત સાહસોનો પરિચય મેળવવાના છીએ. સંયુક્ત સાહસો કોને કહેવાય અને સંયુક્ત સાહસોના હેતુ શું છે, એ કઈ રીતે કામ કરે છે, એનો આજે આપણે પરિચય લેવાના છીએ. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં સંયુક્ત સાહસોનો અર્થ, જ્યારે ધંધાકીય એકમો પોતાના અરસપરસના હિત માટે જોડાય તો તેને સંયુક્ત સાહસો કહેવાય. પોતાના અરસપરસના હિત માટે એટલે કે એકબીજાના હિત માટે જોડાતા હોય તો એને સંયુક્ત સાહસ કહેવાય. એક બે એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે સંયુક્ત સાહસ કોને કહેવાય ક્લિયર થાય. દાખલા તરીકે હાલમાં તમે જુઓ તો વોડાફોન અને આઈડિયા, આ બે કંપનીઓ જોડાણી, અને એ બે કંપનીઓ જોડાય અને નામ આપ્યું VI. તો વોડાફોન અને આઈડિયા બે અરસપરસ હિત માટે જોડાણી, કારણ કે ખબર હતી કે જો વોડાફોન અને આઈડિયા બંને અલગ અલગ કામ કરશે તો જીઓ બેના કસ્ટમર ખેંચી જશે. બરાબર, જીઓ બેના કસ્ટમર ખેંચી જશે અને વોડાફોન અને આઈડિયા બે કંપની બંધ કરવી પડશે અથવા બે કંપનીને દેવાળું ફૂંકવું પડશે, દેવામાં ડૂબી જવું પડશે. એટલે જીઓ સામે ટકી રહેવા માટે વોડાફોન અને આઈડિયા બે જોડાઈ ગયા, જેથી બેનું હિત જળવાઈ રહે, બંને જીઓ કંપની સામે ટકી શકે. તો એ બે જોડાઈને જે સાહસ બને છે એને કહેવાય સંયુક્ત સાહસ. હવે તો ઘણા બધા એક્ઝામ્પલ આપી શકું વિદ્યાર્થી મિત્રો હું તમને. દાખલા તરીકે મારુતિ સુઝુકી, મારુતિ ભારતની કંપની છે જ્યારે સુઝુકી જાપાનની કંપની છે. મારુતિ સુઝુકી બંને એકબીજા માટે જોડાણા, કારણ કે મારુતિ પાસે ભારતનું બજાર હતું જ્યારે સુઝુકી પાસે ટેકનોલોજી હતી. મારુતિને ટેકનોલોજીની જરૂર હતી, સુઝુકીને ભારતના બજારની જરૂર હતી. તો બે એકબીજાના હિત માટે જોડાણા અને જોડાઈને જે સાહસ બન્યું એને કહેવાય સંયુક્ત સાહસ, મારુતિ સુઝુકી. બીજું એક એક્ઝામ્પલ આપવું હોય તો હીરો હોન્ડા. હીરો ભારતની કંપની છે અને હોન્ડા જાપાનની કંપની છે. બંને જોડાય સંયુક્ત સાહસ, બંને સફળ થાય, બંનેનું હિત જળવાય. આવા તો ઢગલાબંધ એક્ઝામ્પલ છે કે જે સંયુક્ત સાહસો જોડા જોડાય છે અને પોતાનું હિત જાળવે છે. તો વ્યાખ્યા ફરી એકવાર રિપીટ કરું છું, ધંધાકીય એકમ પોતાના અરસપરસના હિત માટે જોડાય તો તેને સંયુક્ત સાહસો કહેવાય. આવા એકમો ખાનગી પણ હોઈ શકે, સરકારી પણ હોઈ શકે અને વૈશ્વિક સાહસો પણ હોઈ શકે. એટલે કે બે ખાનગી એકમો પણ જોડાઈ શકે, એક સરકારી અને એક ખાનગી એકમ પણ જોડાઈ શકે, એક આપણા દેશનું અને એક વિદેશી સાહસ પણ જોડાઈ શકે. ટૂંકમાં ગમે એ સાહસો, ગમે એ કંપનીઓ, પછી એ દેશની હોય, વિદેશની હોય, સરકારી હોય કે ખાનગી હોય, બે કંપની જોડાઈને એને આપણે સંયુક્ત સાહસ કહીએ છીએ. આવા જોડાણ લાંબા ગાળા માટે હોય છે, બરાબર, ટૂંકા ગાળા માટે નથી હોતા. બે કંપનીઓ જોડાય છે તો એ જોડાણ બહુ લાંબા ગાળા માટે હોય છે, વર્ષો સુધી આ જોડાણ રાખવાના હોય છે. બરાબર, કોઈ પણ કદ ધરાવતા એકમો પોતાના અરસપરસના હિત માટે અથવા પોતાના હિતોના રક્ષણ માટે જોડાઈ શકે છે. કોઈ પણ કદ ધરાવતા એકમો, બે મોટા કદના એકમો પણ જોડાઈ શકે, એક નાના કદનું એકમ અને એક મોટા કદનું એકમ પણ જોડાઈ શકે. કોઈ પણ કદ ધરાવતા એકમો પોતાના અરસપરસના હિતોના રક્ષણ માટે જોડાઈ શકે છે અને જોડાય અને પોતાના હિતોનું રક્ષણ કરી શકે છે. સંયુક્ત સાહસ બંને પક્ષની જરૂરિયાત મુજબ સ્થપાતા હોય છે. સંયુક્ત સાહસની જ્યારે સ્થાપના થાય ત્યારે બંને પક્ષની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે જ્યારે વોડાફોન અને આઈડિયા બે કંપનીનું જો જોડાણ થયું હોય ફોર એક્ઝામ્પલ, તો એમાં વોડાફોનની જરૂરિયાત પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય અને આઈડિયાની જરૂરિયાત પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય. આમ બંને પક્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ બે કંપનીનું જોડાણ થતું હોય છે. જ્યારે બે જુદા જુદા દેશોની કંપની વચ્ચે જોડાણ થાય ત્યારે બંને દેશોની સરકારે નક્કી કરેલા કાયદાનું પાલન કરવું પડે. ફરી એકવાર કહું છું, જ્યારે સંયુક્ત સાહસમાં બે જુદા જુદા દેશોની કંપની જોડાય ત્યારે બંને દેશોની સરકારે જે પણ કંઈ કાયદાઓ નક્કી કર્યા છે એ કાયદાનું પાલન કરવું પડે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું, હીરો એ ભારતની કંપની છે, બરાબર છે, જ્યારે હોન્ડા છે એ વિદેશી કંપની છે. તમને ખબર છે આ બેનું જોડાણ હતું, બરાબર, હોન્ડા જાપાનની કંપની છે જ્યારે હીરો ભારતની.
तो જ્યારે બે જુદા જુદા દેશો બે જુદા જુદા દેશોની કંપનીનું જોડાણ થાય ત્યારે બંને દેશોની સરકારે જે પણ કઈ કાયદાઓ ઘડ્યા હોય જે પણ કઈ નીતિ નિયમો ઘડ્યા હોય એ કાયદા કે નીતિ નિયમોનું બંને કંપનીઓએ પાલન કરવું પડે છે આ સંયુક્ત સાહસે પાલન કરવું પડે છે એટલે કે ભારત સરકારે ઘડેલા કાયદાનું પણ પાલન કરવું પડશે અને જાપાનની ગવર્નમેન્ટે ઘડેલા કાયદાઓનું પણ પાલન કરવું પડશે સંયુક્ત સાહસ એ ધંધાકીય એકમો વચ્ચે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી પોતાની નિપુણતાનો ઉપયોગ કરે છે અને ધંધાના જોખમ ઉઠાવવા નફાની વહેંચણી કરે છે હવે આ સંયુક્ત સાહસો શું કામ કરે તો સંયુક્ત સાહસો શું થાય જ્યારે બે કંપનીઓ જોડાય બરાબર છે તો બંનેના સાધનોનો એક તો મહત્તમ ઉપયોગ કરી શકાશે બીજું બંને કંપનીના સાધનો ભેગા થયા બરાબર છે બંને કંપનીના લોકોની આવડત ભેગી થઈ એટલે બંને કંપનીના જે કર્મચારી છે એની નિપુણતાનો ઉપયોગ કરી શકાશે અને કદાચ ખોટ આવે ખોટ તો ખોટ પણ બંને કંપનીઓ વચ્ચે વેચાઈ જાય ખોટનું જોખમ પણ બંને કંપનીઓ વચ્ચે વેચાઈ જાય આમ ખોટના જોખમને વેચવા માટે અથવા ખોટના જોખમને ઉઠાવવા માટે બંને કંપનીઓ જોડાતી હોય છે અને જોડાઈને જે પણ કંઈ નફો થાય નફાની વેચણી કરવા તૈયાર થતી હોય છે આમ વૈશ્વિક સંયુક્ત સાહસો એકબીજા સાથે જોડાય છે એનું કારણ છે કે ભાઈ એક તો જોખમ વેચાઈ જાય બીજું બંને કંપનીઓના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય અને ત્રીજું બંને કંપનીના કર્મચારીની નિપુણતાનો ઉપયોગ કરી શકાય અથવા બંને કંપનીની કર્મચારીની આવડતનો ઉપયોગ કરી શકાય હવે સંયુક્ત સાહસના હેતુઓ કયા કયા આપણે એક માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય તો પહેલું ધંધાનું વિસ્તરણ દાખલા તરીકે ભારતની હીરો કંપની પોતાની વસ્તુ જાપાનમાં વેચવા માંગતી હતી જાપાનની હોન્ડા કંપની પોતાની વસ્તુ ભારતમાં વેચવા માંગતી હતી આમ ધંધાનું વિસ્તરણ કરવું હતું એટલે બંને કંપની એકબીજા સાથે જોડાઈ ગઈ જેથી હોન્ડાની કંપની એટલે હોન્ડા પોતાની વસ્તુ ભારતમાં વેચી શકે હીરો પોતાની વસ્તુ જાપાનમાં વેચી શકે આમ ધંધાનું વિસ્તરણ થાય નવી નવી પેદાશોનો વિકાસ થાય અને નવા બજારોનો વિકાસ થાય એટલે કે નવા નવા બજારો મળે નવા નવા દેશોમાં વસ્તુનું વેચાણ થાય એ માટે સંયુક્ત સાહસ સ્થપાતા હોય છે એ હેતુથી સંયુક્ત સાહસ સ્થપાતા હોય છે તો સંયુક્ત સાહસના હેતુઓ કયા કયા પહેલું ધંધાનું વિસ્તરણ બીજું નવા બજારોનો વિકાસ અને ત્રીજું નવી પેદાશોનો વિકાસ આ ત્રણ બાબતો માટે વૈશ્વિક સાહસો સ્થપાતા હોય છે અથવા આ ત્રણ ઉદ્દેશોને પૂરા કરવા માટે સંયુક્ત સાહસો સ્થપાતા હોય છે હવે સંયુક્ત સાહસને કારણે શું થાય કે બંને કંપનીની ફાજલ શક્તિનો ઉપયોગ થાય ફાજલ એટલે શું તો ફાજલ એટલે વપરાયા વગરની બંને કંપનીઓની પાસે જે વપરાયા વગરની શક્તિ પડેલી છે અથવા જેને આપણે ફાજલ શક્તિ કહીએ છીએ એ ફાજલ શક્તિનો ઉપયોગ કરી શકાય એટલે કે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય નવા નવા વિતરણ માર્ગો એટલે કે સપ્લાય ચેનનો વિકાસ કરી શકાય અને ઔદ્યોગિક પ્રક્રિયા માટે જે પણ કંઈ નાણાકીય બાબતોની જરૂર પડે નાણાંની જરૂર પડે જ્યારે બે કંપનીઓ જોડાય ત્યારે નાણાકીય ભંડોળ વધી જાય એટલે કે ઔદ્યોગિક પ્રક્રિયા માટે પૂરતા પ્રમાણમાં નાણાં મળી રહે એટલા માટે પણ બંને કંપનીઓ જોડાતી હોય છે આમ બંને કંપનીઓ પોતાની ફાજલ શક્તિનો ઉપયોગ કરવા માટે વિતરણ માર્ગનો વિકાસ કરવા માટે અને ઔદ્યોગિક પ્રક્રિયા માટે નાણાકીય બાબતોની જે પણ કંઈ જરૂરિયાત છે એ જરૂરિયાતને પૂરી કરવા માટે સંયુક્ત સાહસો એકબીજા સાથે જોડાતા હોય છે ભારતમાં સંયુક્ત સાહસો માટે કોઈ પણ જાતનો અલગ કાયદો નથી પરીક્ષામાં પૂછી શકાય યાદ રાખજો કે ભારતમાં સંયુક્ત સાહસ માટે કોઈ કાયદો છે જ નહીં કોઈ અલગ કાયદો નથી જે કાયદો ભારતીય અન્ય કોઈ કંપનીઓને લાગુ પડતો હોય એ જ કાયદો સંયુક્ત સાહસને પણ લાગુ પડે છે બરાબર સંયુક્ત સાહસમાં જે ભારતમાં નોંધાયેલી કંપની છે એને સ્થાનિક કંપની કહેવાય અને વિદેશમાં નોંધાયેલી કંપની છે એને વિદેશી કંપની કહેવાય દાખલા તરીકે હીરો અને હોન્ડા પૈકી હીરો ભારતમાં નોંધાયેલી છે તો એને સ્થાનિક કંપની કહેવાય જ્યારે હોન્ડા જાપાનમાં નોંધાયેલી છે તો એને વિદેશી કંપની કહેવાય હવે ભારતમાં ઘણા બધા સંયુક્ત સાહસો સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે મેં તમને એક્ઝામ્પલ તો આપ્યા વોડાફોન આઈડિયા હીરો હોન્ડા મારુતિ સુઝુકી આવા ઘણા બધા સાહસો છે કે જે સંયુક્ત રીતે જોડાય અને બહુ સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે વિદેશી ભાગીદાર જ્યારે સંયુક્ત સાહસમાં કોઈ એક વિદેશી ભાગીદાર હોય કે બિનનિવાસી ભારતીય હોય બિનનિવાસી ભારતીય એટલે કે NRI હોય ત્યારે સરકારની મંજૂરી લેવી જરૂરી બની જાય દાખલા તરીકે હું કોઈ અમેરિકાના વ્યક્તિ સાથે જોડાય અને સંયુક્ત સાહસ એક
कंपनी की स्थापना करूँ छू। बराबर, हूँ भारतीय छू जयरे सामेवाड़ो व्यक्ति अमेरिकन है एट्ले कि विदेशी व्यक्ति है। तो जयरे संयुक्त साहस में कोई एक विदेशी भागीदार हो के बिन निवासी एटले के नॉन रेसिडेंट इंडियन एनआरआई हो त्यारे सरकार की मंजूरी लेवी पड़े दा। कारण के मैं तमने एक्जाम्पल आपू एम हूँ भारतीय छू बराबर है, जयरे मैं जेनी साथे संयुक्त साहस में हूँ जोड़ाणु छू ए अमेरिकन है। एटले जयरे कोईपण एक व्यक्ति पण अथवा एक भागीदार विदेशी हो त्यारे सरकार की मंजूरी लेवी पड़े अथवा एनआरआई हो त्यारे पण सरकार की मंजूरी ले। बराबर, अने आ मंजूरी कोण आपे? तो आरबीआई रिजर्व बैंक ऑफ इंडिया અને વિદેશી રોકાણ વૃદ્ધિ નિગમ એની શરતો મુજબ તમારે મંજૂરી લેવી પડે। પણ મંજૂરી લેવાની જરૂર ક્યારે પડશે? જ્યારે સંયુક્ત સાહસમાં કોઈ એક ભાગીદાર વિદેશી હોય અથવા એનઆરઆઈ હોય તો જ તમારે આરબીઆઈ કે રોકાણ વૃદ્ધિ નિગમની મંજૂરી લેવી પડે। જો સંયુક્ત સાહસમાં જોડાયેલા બંને ભાગીદારો આપણા ભારતીય જ હોય તો સરકારની મંજૂરી લેવાની કોઈ પણ જાતની જરૂર પડતી નથી। જરૂર ત્યારે જ પડે જ્યારે કોઈ એક ભાગીદાર અથવા એક કરતાં વધુ ભાગીદાર વિદેશી હોય અથવા એનઆરઆઈ હોય। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું વિડીયો ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે વિડીયો અને મટીરિયલ બંને એક સાથે જો તમે મેળવવા માંગતા હો તો યુથ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં। આભાર, જય હિન્દ।